નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ ના યુટ્યુબ ચેનલ માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નો હું કુલદીપ કરમટા સ્વાગત કરું છું. કેમ છો દરેક વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હવે આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે. પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે જેવી યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી ચૂકી છે અને આપણે આ પ્રજાઓમાંથી હવે સમજવા એ જવાનું છે કે આ ચારેય પ્રજાઓમાંથી સૌથી વધુ શક્તિશાળી કઈ પ્રજા ઉભરી આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સેશનની શરૂઆત કરીએ. આપણે પાછલા સેશનમાં જોઈ ગયા હતા કે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું તેમાં સૌ પ્રથમ પોર્ટુગીઝો આવે છે, ડચ આવે છે સમયાંતરે વર્ષ 1602 માં, અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600 થઈ છે લંડનમાં, 1608 માં કેપ્ટન હોકિન્સ આવે છે જેને વેપારની મંજૂરી નથી મળતી, 1613 માં એમને વેપારની મંજૂરી મળે છે અને અંતે ફ્રેન્ચ છે એની આપણે ચર્ચા કરી 1664. આની સિવાય વિદ્યાર્થી મિત્રો ડેનિશ પ્રજા છે જે 1616 માં આવી હતી અને સ્વીડિશ પ્રજા છે જે 1731 માં આવી હતી, પણ આ બંને પ્રજાઓ છે આપણે જાણીએ છીએ આપણા માટે બિન ઉપયોગી હોય છે, પણ હા જો ક્રમ પૂછાય તો સૌથી પહેલા પોર્ટુગીઝ, બીજા નંબરે ડચ, ત્રીજા નંબરે અંગ્રેજ, ચોથા નંબરે ડેનિશ, પાંચમા નંબરે ફ્રેન્ચ અને છઠ્ઠા નંબરે સ્વીડિશ બને. ઇન શોર્ટ હવે આપણે જ્યારે આગળ વધીએ છીએ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થઈ ગયું. જો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશને ગુલામ બનાવતી જો આમાંથી કોઈ પ્રજા હોય, ભારત દેશ ઉપર શાસન કરતી કોઈ પ્રજા હોય તો એ છે અંગ્રેજ. અને ભારત દેશમાં સૌથી લાંબો સમય રહેનારી પ્રજા હોય, સૌથી છેલ્લે જનારી હોય એવી કહે છે પોર્ટુગીઝ, જે ભારત છોડીને ક્યારે જાય છે 1961 માં. તો હવે આપણે સમજવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશમાં આવનારી જે આ યુરોપિયન પ્રજા છે એમાં અંગ્રેજ અને પોર્ટુગીઝો વચ્ચે સંઘર્ષ ન થવા પાછળના તર્કો શું હોય છે? તો એની પાછળનું એક કારણ છે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજ રાજકુમાર હોય છે, આ અંગ્રેજ રાજકુમાર નું નામ હતું ચાર્લ્સ બીજો અને આ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગલ રાજકુમારી સાથે થાય છે. આ પોર્ટુગલ રાજકુમારીનું નામ હોય છે કેથરીન. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજ રાજકુમાર છે ચાર્લ્સ બીજો, પોર્ટુગલ દેશની રાજકુમારી છે કેથરીન અને યુરોપ ખંડમાં છે પોર્ટુગલ દેશ અહીંયા આવેલો છે, ઇંગ્લેન્ડ અહીંયા આવેલો છે, તો બંને દેશો વચ્ચે યુરોપમાં શું થાય છે વૈવાહિક સંબંધો સ્થપાયા. બંને દેશો વચ્ચે વૈવાહિક સંબંધો સ્થપાયા, કયા ખંડની વાત કરું છું? યુરોપમાં વૈવાહિક સંબંધો સ્થપાય છે અને આ વૈવાહિક સંબંધો સ્થપાય છે એને પરિણામે એ બંને પ્રજા જે ભારતમાં આવે છે ત્યારે ભારતમાં કોઈ પણ પ્રકારના યુદ્ધ, લડાઈ, ઝઘડા કર્યા વગર બંને પ્રજા શાંતિથી વેપાર કરવાને વધુ મહત્વ આપે છે અને આ અંગ્રેજ અને પોર્ટુગીઝો વચ્ચે લડાઈ, યુદ્ધ, ઝઘડા ન થવા પાછળનો એક તર્ક એવો પણ કહી શકીએ કે બંને દેશો વચ્ચેના વૈવાહિક સંબંધો જોવા મળે છે. અહીંયાથી આગળ જતા એક બાબતને ધ્યાને લઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ પોર્ટુગલ રાજકુમારી કેથરીન છે એના પિતાએ અંગ્રેજ રાજકુમાર ચાર્લ્સ બીજા સાથે જ્યારે એમના લગ્ન થાય ને દીકરીના ત્યારે એમના જમાઈને મુંબઈ ટાપુ દહેજ સ્વરૂપે આપે છે. હવે અંગ્રેજ રાજકુમાર ઇંગ્લેન્ડનો છે એ વિચારે છે કે મને પપ્પા મુંબઈ આપીને શું કરશો, મારે મુંબઈ શું કરવું, મારે મુંબઈ નથી જોતું, કે છે રાખો ને કુમાર પેડું હોય છે કામ આવશે વેલા બુડું અંગ્રો હરપે કામ આવે, મુંબઈ દહેજ માં આપી દીધું. કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો, અને આપણે અહીંયા કદાચ એમઆઈ ના ફોન આપતો હોય તો છૂટું થઈ જતું હોય, આપણે ગુજરાતમાં છોકરા જો એમઆઈ ના ફોન આપો તો છૂટું થઈ જતું હોય ને ત્યાં ઇંગ્લેન્ડના મહારાણી જે ઇંગ્લેન્ડના મહારાજા જેને પોર્ટુગલની રાજકુમારી કેથરીનના પપ્પા તરીકે મુંબઈ ટાપુ દહેજમાં મળે છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો જ્યારે ભારત આવે છે ત્યારે અંગ્રેજોએ વેપારની શરૂઆત ક્યાંથી કરી હતી? સુરતથી. અને આ ઇંગ્લેન્ડનો રાજકુમાર ચાર્લ્સ બીજો છે એ અંગ્રેજ પ્રજાને પૂછે છે કે ભાઈ તમે ક્યાંથી વેપાર કરો છો? કે છે સાહેબ આપણે તો સુરતથી વેપાર કરીએ છીએ. પૂછે છે સુરત ભારતનું સૌથી મોટું બંદર છે? ના સાહેબ ના, સુરત કાંઈ મોટું બંદર નથી. હમણાં સાહેબ છત્રપતિ શિવાજી મહારાજે ધમરોળી નાખ્યા સાહેબ, હમણાં છત્રપતિ શિવાજી મહારાજ છે એને વર્ષ 1664 અને 1670 માં બે વાર સુરત લૂંટ્યું અને સાહેબ જયારે જયારે સુરત લૂંટવા આવે સાહેબ ત્યારે સાહેબ ભૂરિયાઓને મારે ધરવી જે સાહેબ આપણી ફેક્ટરીઓ છે એને વારંવાર જાનમાલનું નુકસાન થાય છે. હા જયારે સુરત આવે ત્યારે વલસાડ જિલ્લામાં આવેલી પારનેરાની ટેકરીમાં ભવાની માતાના મંદિરે દર્શને આવીને ત્યારે પછી જ સુરત લૂંટે છે, પણ સાહેબ સુરતમાં મારે છે બહુ સાહેબ. અને એ સમય દરમિયાન આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઔરંગઝેબના સમયમાં બાબુલ મક્કા, મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું સુરત. ઔરંગઝેબનો કાર્યકાળ શું છે? ઔરંગઝેબનો કાર્યકાળ હોય છે 1658 થી લઈને 1707.
તો ઓરંગઝેબ નો હજી તો યુગ શરૂ થયો છે, 1658 માં ગાદીએ બેઠો છે, 1707 સુધી ગાદી હોય છે, અને એના સમય દરમિયાન શિવાજી મહારાજે બે વાર સુરત લીધું, 1664 અને 1670 માં. તો અંગ્રેજો હવે છત્રપતિ શિવાજી મહારાજ થી પણ ત્રસ્ત થયેલા છે, એટલે અંગ્રેજો નક્કી કરે છે કે સુરત કરતા તો ભારત દેશનું સૌથી મોટું બંદર છે, પાછું સુરત છે તો મોટું છે નહીં, જયારે મુંબઈ તો ભારત દેશનું સૌથી મોટું બંદર છે. મુંબઈ ભારત દેશનું સૌથી મોટું બંદર છે, જેનું હાલમાં નામ છે જવાહરલાલ નહેરુ બંદર. તો એ નક્કી કરે છે કે આપણે ક્યાં જતા રહીએ છીએ, ભારત દેશના સૌથી મોટા બંદરે મુંબઈ જતા રહીએ. અને આ અંગ્રેજ રાજકુમાર ચાર્લ્સ બીજો છે એ ભારતમાં વેપાર કરતી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને કહે છે કે આલ્યો તમે તમારે તમને આ મુંબઈથી હવે વેપાર શરૂ કરો, જેથી કરીને આપણા વેપારનો આ વિકાસ થાય, પણ આ હું મફતમાં તમને આપી નહીં શકું, નહીતર મારા પપ્પા હશે કેથરીનના પપ્પા એટલે કે મારા પપ્પાજી એ મને કહેશે વાહ કુમાર વાહ મફતમાં આપી દેવાનો, અમે તમને ભેટ સ્વરૂપે આપી, તો તમારી પાસે વાર્ષિક થોડુંક એવું ભાડું લઈશ અને એ ભાડાની રકમ નક્કી કરવામાં આવી. હવે તમારી પાસેથી હું ભાડું આ મુંબઈ ટાપુ છે ભાડે આપું છું એનું કેટલું લઈશ, તો કે છે 10 પાઉન્ડ. 10 પાઉન્ડ, પણ એ 10 પાઉન્ડ શું છે, વાર્ષિક. યાદ રાખી, યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, જે કંપનીની સ્થાપના છે, જે કંપનીની સ્થાપના 72,000 પાઉન્ડ ની રકમ થી થતી હોય એ કંપનીને વાર્ષિક 10 પાઉન્ડ છે. એના માટે સામાન્ય વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક મહિનાનું ભાડું છે 1 પાઉન્ડ એ નથી, આ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જયારે થઈ હતી 72,000 પાઉન્ડ ની જંગી રકમ થી થયેલી છે. ઓકે, તો હવે ઘટના શું બને છે, અંગ્રેજો છે એનું વડું મથક સુરત છે ક્યાં લઈ જાય છે, મુંબઈ લઈ ગયા, ડન. ચાલો હવે તમને પરીક્ષામાં એક પ્રશ્ન એવો પણ પૂછાય જાય કે અંગ્રેજોની દક્ષિણ ભારતમાં પ્રથમ ફેક્ટરી ક્યાં છે, તો યાદ રાખજો અંગ્રેજોની દક્ષિણ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે વિદ્યાર્થી મિત્રો મછલીપટ્ટનમ, અને મછલીપટ્ટનમ ક્યાં રાજ્યમાં આવેલું છે, આંધ્ર પ્રદેશ. તો યાદ રાખીએ કે અંગ્રેજો છે અંગ્રેજોના તર્કને આપણે સમજવા જાય, અંગ્રેજોની વેપાર શરૂઆત ક્યાંથી થઈ હતી ભારતમાં, તો વેપારની શરૂઆત અંગ્રેજોએ કરી હતી ભારતમાં જે તે સમયે સુરતથી. એ સમયાંતરે માની લો કે સુરતથી જયારે વેપારની શરૂઆત કરેલી છે એ અંગ્રેજોને ભારત દેશનું સૌથી મોટું બંદર ક્યુ મળી જાય છે, મુંબઈ. અને દક્ષિણ ભારતમાં પ્રથમ ફેક્ટરી શરૂ કરે છે મછલીપટ્ટનમ, જે ક્યાં રાજ્યમાં આવેલું છે, આંધ્ર પ્રદેશ. ડન. ચાલો અંગ્રેજોની આટલી વાત થઈ, મીન શોર્ટ હવે મારે અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે યુદ્ધો નથી થતા એની પાછળનો પ્રેરણા એક તર્ક છે કે વૈવાહિક સંબંધો સ્થપાયેલા છે. ઓકે, ડન. તો હવે આગળ આપણે જોઈએ છીએ, ચાલો આ બંને પ્રજા યુદ્ધ નથી કરતી, પણ હવે આગળ શું થાય છે, તો હવે આગળ થાય છે વિદ્યાર્થી મિત્રો ભારત દેશમાં આવનારી ચાર પ્રજામાંથી આપણે જોયું કે પોર્ટુગીઝો છે એ સૌથી જેલે જાય છે, સૌ પ્રથમ આવે છે પણ પોર્ટુગીઝ 1498 માં, અને જાય છે પણ સૌથી છેલ્લે ક્યારે, 1961 માં. ઓકે, ડચ આવે છે 1602 માં, તો એવું તો શું થયું કે ડચ લોકો જતા રહ્યા. ઓકે, અંગ્રેજો આવે છે વર્ષ 1600 માં એની કંપની સ્થપાય છે, અને ભારત દેશમાંથી જાય છે ક્યારે, વર્ષ 1947 માં. ઓકે, ફ્રેન્ચો આવે છે 1664 માં, તો એવું તો શું થાય છે કે ફ્રેન્ચોનો પણ બહુ ખાસ ઇતિહાસ ભારતમાં જોવા નથી મળતો, તો એની પાછળના તર્ક છે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજોનું અને પોર્ટુગીઝોનું બેનું ટકી રહેવા પાછળનું કારણ તો વૈવાહિક સંબંધો છે લાંબો સમય સુધી રહ્યા, પણ હવે ડચ અને ફ્રેન્ચોનું શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તો તમને થોડેક એની પાછળની એક સ્ટોરી કહું કે એક ઘટના બને છે બેદરાનું યુદ્ધ ખેલાય છે, યુદ્ધનું નામ હતું બેદરાનું યુદ્ધ, અને આ બેદરાનું યુદ્ધ છે એના થકી અંગ્રેજો ડચને હરાવી દેશે, અને સમયાંતરે વાડી વંશનું બીજું એક યુદ્ધ ખેલાશે, અને આ વાડી વંશના યુદ્ધ થકી અંગ્રેજો છે સરળતાથી ફ્રેન્ચોને હરાવી દેશે, એટલે બંનેનો ઇતિહાસ શું થઈ જશે, પૂરો થશે. પણ એ બાબત આવવાની હજી થોડી વાર છે, એટલે આપણે એની પાછળ થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે, ત્યાં જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો કે સિરાજુદ્દોલા, સિરાજુદ્દોલા કોણ છે, અલીવર્દી ખાનનો વંશજ, અલીવર્દી ખાનનો વંશજ એટલે અલીવર્દી ખાનનો પુત્ર તો નથી, પણ અલીવર્દી ખાનની જે દીકરી છે એનો દીકરો છે, એટલે કે એનો દોહિત્ર છે. કેમ, નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, એ કુંવરબાઈની દીકરી હતી શર્મિષ્ઠા, એ શર્મિષ્ઠા છે એ નરસિંહ મહેતાની દોહિત્રી થતા હતા. હે, તો દીકરીની દીકરી શર્મિષ્ઠા છે, જે શર્મિષ્ઠાની યાદમાં શર્મિષ્ઠા હતા વડનગર ખાતે આવેલું છે, એમની દીકરી સાથે તાના અને રીરી, જેને આપણે સંધ્યા સાવિત્રી પણ કહીએ છીએ, તાના રીરી મહોત્સવ યોજાય છે વડનગર. હવે મારે વાત કરવી છે તે અહીંયા આવે છે કે અહીંયા આપણે જાણીએ છીએ કે સિરાજુદ્દોલાએ એક ઘટના બનાવી દીધી છે કાળકોઠરીની ઘટના, અને આ કાળકોઠરીની ઘટના છે, આ કાળકોઠરીની ઘટના જેનું બીજું નામ છે બ્લેક હોલની ઘટના, આ બ્લેક હોલની ઘટના બનેલી છે 20 જૂન 1756 ના રોજ, કે જેમાં 123 નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરી છે એવું અંગ્રેજોનું માનવાનું છે, અને 23 વ્યક્તિઓ છે એ 23 વ્યક્તિઓ જીવિત બચ્યા, અને આ ઘટનામાં 123 વ્યક્તિઓ શું થયા હતા, શ્વાસ રંધાવાથી મૃત્યુ થઈ ગયા છે. ઓકે, તો જીવતા બચેલા 23 વ્યક્તિઓ છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં જાય છે, તો જીવતા બચેલા 23 વ્યક્તિઓ છે એ સમયે જાય છે
મદ્રાસ મદ્રાસ એટલે હાલનો ચેન્નઈ તમિલનાડુ મદ્રાસ એટલે હાલના ચેન્નઈ જાય છે ક્યાં હતા એ બંગાળમાં હતા સિરાજુદ્દોલા પાસે અને સિરાજુદ્દોલા એને ગોંધી રાખ્યા હતા અને એમાંથી 23 વ્યક્તિ જીવતા બચે છે 23 વ્યક્તિ જીવતા બચેલા જાય છે મદ્રાસ અને મદ્રાસ જઈને વાત કરે છે અંગ્રેજોને કે આ સિરાજુદ્દોલા નામનો બંગાળનો નવાબ છે બહુ ક્રૂર છે બહુ સ્વભાવે ઉતાવળિયો છે અને બહુ ગરમ મગજવાળો છે એમણે આપણને ઉગલી ફરતે કિલ્લેબંધી કરવાની ના પાડી છતાં આપણે કિલ્લેબંધી કરી તો સિરાજુદ્દોલા છે ઉશ્કેરાઈ ગયો ને આપણા સાહેબ 123 વ્યક્તિને માને કા હું વાત કરો છો અને જ્યારે ખબર પડે છે મદ્રાસ મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ જે તમિલનાડુનું પાટનગર છે તે મદ્રાસ થી નક્કી કરે છે રોબર્ટ ક્લાય કે આવો બધો સ્વભાવે ક્રોધી અને ગરમ મગજવાળો હોય તો એની તો આપણે શાન ઠેકાણે લાવી છે અને સિરાજુદ્દોલાની શાન ઠેકાણે લાવવા માટે એની સામે આવે છે વિદ્યાર્થી મિત્રો કે જેનું નામ છે રોબર્ટ ક્લાય અને રોબર્ટ ક્લાય નામનો વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો આ રોબર્ટ ક્લાય સિરાજુદ્દોલાની સામે એક નાની એવી સેના લઈને આવે છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે આ સિરાજુદ્દોલા છે એને પાઠ ભણાવો છે આપણા 123 વ્યક્તિઓની હત્યા કરી છે અને આ સિરાજુદ્દોલા છે એને હરાવવા માટે આવે છે રોબર્ટ ક્લાય એક સેના લઈને પણ આ રોબર્ટ ક્લાઇવ છે એ વિચારે છે કે જો સિરાજુદ્દોલાને હરાવવો હોય તો આપણે ખરેખર બળની કોઈ જરૂર નથી આપણે આને કળથી હરાવશું કારણ કે જો આ સિરાજુદ્દોલા સ્વભાવે આટલો ક્રોધી હોય કે એકવાર ના પાડીને છતાં કિલ્લેબંધી કરતા હોય તો 146 વ્યક્તિને નાની હોડીમાં પૂર દેતા હોય આવો સ્વભાવે ક્રોધી અને ગરમ મગજવાળો હોય તો આવા વ્યક્તિના તો એના રાજ્યમાં પણ ઘણા બધા વ્યક્તિઓ દુશ્મન જોવા મળશે અને આ ઘટના છે આ ઘટનાને પગલે રોબર્ટ ક્લાઇવ છે એ નક્કી કરે છે કે સિરાજુદ્દોલાના રાજ્યમાં રહેતા હોય અને એના વિરોધી હોય એવા વ્યક્તિઓને આપણે એકઠા કરીએ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ સિરાજુદ્દોલા છે એની અમુક મર્યાદાઓ પણ છે સિરાજુદ્દોલા જયારે અલીવર્દી ખાન પછી ગાદી આવે છે ત્યારે એના બંગાળના મોટા મોટા વેપારીઓ મોટા મોટા સરાફી પેઢીનો ધંધો કરનાર એમના બંગાળના વેપારીઓ હતા જેમ કે જગત શેઠ અમીચંદ જેવા વેપારીઓ જેમની પાસેથી જે વગર વ્યાજે પૈસા લઈ આવે છે આપવા હોય તો પાછા આપે ન આપવા હોય તો વ્યાજ તો આપે જ ને મુદ્દા લઈ ન આપે ભૂલી જવાનું ભાઈ એક હારે કેમ ભૂલવા તો હપ્તે હપ્તે ભૂલી જાય બાકી ભૂલી જાય ભાઈ અને હવે આ સિરાજુદ્દોલા થી ત્રસ્ત થયેલા વેપારીઓ છે બંગાળનો ખજાનજી રાય દુર્લભ હોય છે અને સૌથી મોટી બાબત બને છે કે બંગાળનો આ સિરાજુદ્દોલાનો સેનાપતિ હતો એ સિરાજુદ્દોલાના સેનાપતિનું નામ હોય છે મીર જાફર અને આ સિરાજુદ્દોલાનો સેનાપતિ જે મીર જાફર છે એ મીર જાફરે સિરાજુદ્દોલા સાથે દગો કર્યો શું થાય છે વિદ્યાર્થી મિત્રો એક યુદ્ધ ખેલાય છે અને જે યુદ્ધનું નામ છે પ્લાસીનો યુદ્ધ પ્લાસીનો યુદ્ધ ક્યારે ખેલાય છે વિદ્યાર્થી મિત્રો 23 જૂન 1757 ઓકે પ્લાસીનું યુદ્ધ કયા રાજ્યમાં થયેલું છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ નામનો જે જિલ્લો છે એ મુર્શિદાબાદ થી 38 કિલોમીટરના અંતરે એક યુદ્ધ ખેલાય છે અને જે યુદ્ધ ખેલાય છે યુદ્ધનું નામ છે વિદ્યાર્થી મિત્રો પ્લાસીનું યુદ્ધ યાદ રાખીએ કે આ પ્લાસીનું યુદ્ધ છે એ 23 જૂને ખેલાય છે 1757 પશ્ચિમ બંગાળમાં અને ત્યાં બાજુમાં પલાસ એટલે કે ખાખરા નામના વૃક્ષો વધુ હોવાથી આને સમયાંતરે નામ મળે છે પ્લાસીનું યુદ્ધ ઓકે મારે આગળ બીજી એક વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો સમજો જો મનમાં એવું ન માનતા કે સાહેબ આ કાળકોઠીની ઘટનામાં 20 જૂન અહીંયા 23 જૂન ખાલી 3 જ દિવસ પછી થયું ના વિદ્યાર્થી મિત્રો ઉપર જોઈ લો એક વર્ષ વીતી ગયું છે અહીંયા 1756 છે અહીંયા 1757 છે અહીંયા રોબર્ટ ક્લાઇવ આવે છે રોબર્ટ ક્લાઇવ આવીને સિરાજુદ્દોલાના જેટલા પણ વિશ્વાસુ વ્યક્તિ છે એ વિશ્વાસુ વ્યક્તિઓને પોતાની સરપેણમાં લે છે અને પોતાની તરફેણમાં લેવા માટે એને એક વર્ષ જેટલો સમય લાગે છે એક વર્ષની ઉપર 3 દિવસ વીતે છે આ 20 જૂને બની હતી ઘટના કાળકોઠરી આ 23 જૂને આ કાળકોઠરીની ઘટના 1756 બને છે પ્લાસીનું યુદ્ધ 1757 ખેલાય છે અને આ યુદ્ધમાં છે સિરાજુદ્દોલાનો સૌથી વિશ્વાસુ વ્યક્તિ હતો મીર જાફર કે જે સિરાજુદ્દોલાનો સેનાપતિ છે સિરાજુદ્દોલાનો ડિફેન્સ બધું એના હાથમાં છે અને મીર જાફર જ સિરાજુદ્દોલા સાથે દગો કર્યો રોબર્ટ ક્લાઇવે પૂછ્યું મીર જાફરને કે પે કેટલો પગાર છે તારો અને હું કામ કરે છે કે છે બંગાળનો નવાબ છે એ સિરાજુદ્દોલાએ મને સેનાપતિ રાખ્યો 7000 પગાર ને રહેવા જમવાની એની ઉપર જવાબદારી કે છે ચિંતા કરમાં હું તને બંગાળનો નવાબ બનાવીશ બોલ તારે મારી તરફેણમાં આવું છે કે છે સાહેબ નવાબ બનાવતો હોય તો કે તમે કયો એ કરું કે તે દગો કરવાનો અરે દગો તો સાહેબ મારા લોહીમાં છે તમે તમારે કયો તમે કયો નહીં દગો કરું અને ત્યારે મીર જાફર છે અને કે છે કે તારે લડવાનું છે સિરાજુદ્દોલા તરફથી પણ લડવાનું છે ખરેખર અમારા તરફથી સેના લઈને એની સાથે આવવાનું છે પણ લડવાનું છે અમારા તરફથી બોલ છે મંજૂર અને જો આ યુદ્ધમાં અમને સાથ આપીશ તો બંગાળનો નવાબ બનાવી દેશું તને મીર જાફર કે ઓકે સાહેબ આપણને ડીલ મંજૂર છે પણ નવાબ બનાવશો ને અરે નવાબ બની ગયો માની લે જે ખુરશીની આજુબાજુ તું વાટા મારે છે ખુરશી તારી છે સપના જોવાનું શરૂ કરી દે
અને આ મિરજાફર છે મિરજાફરે એના જે નવાબ છે સિરાજુદ્દૌલાની સાથે દગો કર્યો અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઇતિહાસ સાક્ષી છે ક્યારે પણ કોઈ પણ એક વંશ છે એ વંશનું પતન થાય અને બીજા વંશની શરૂઆત થાય તો ક્યાંક ને ક્યાંક મુખ્ય જવાબદાર કારણોમાં સૌથી વિશ્વાસુ વ્યક્તિઓ છે એમનું ફૂટવાનું કારણ હશે હશે અને હશે તમે જોઈ લ્યો ચાવડા વંશનું જ્યારે પતન થાય તો સામંતસિંહનો સગો ભાણો મુહરાજ છે એણે જેના મામાની હત્યા કરી સોલંકી વંશનું પતન થાય કુમારપાળ જેના સગા માસીભાઈ અરણોરાજને વ્યાઘ્રપલ્લી ગામ ભેટમાં આપ્યું તો સમયાંતરે વાઘેલાઓનો ત્યાંથી જ ઉદય થાય છે અને સમયાંતરે ત્રિભુવનપાળ છે ત્રિભુવનપાળનો પતન કરીને વાઘેલા વંશની સ્થાપના કરી વિશલદેવ વાઘેલાએ અને વાઘેલા વંશ છે એનું પતન થવા પાછળનું કારણ છે કર્ણદેવ વાઘેલાનો મંત્રી માધવ હતો એ માધવે શું કરી જાણ કરી અલાઉદ્દીન ખિલજીને અને વાઘેલા વંશનું પતન થયું અલાઉદ્દીન ખિલજીના બે સુબા ઉલુગ ખાન નુસરત ખાન આવે સમયાંતરે જહમત ને પંચમની નામ આવે એનથી આગળ તમને વાત કરો સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત ગુજરાતમાં હોય છે જેની સ્થાપના જફરખાન કરે તાતર ખાન આવે નાસિરુદ્દીન અહમદ શાહ આવે કુતુબુદ્દીન અહમદ શાહ આવે મોહમ્મદ બેગડો આવે મુઝફ્ફર શાહ બીજો આવે આગળ જતા અહેમદ ત્રીજો મોહમ્મદ ત્રીજો અને મુઝફ્ફર શાહ ત્રીજો આવે આ મુઝફ્ફર શાહ ત્રીજાનો સેનાપતિ જ હતો જે ઇતિમાદ ખાને અકબરને ગુજરાત ઉપર ચઢાઈ કરવા આમંત્રણ આપ્યું અને અકબર ગુજરાત જીતો ઇતિહાસ સાક્ષી છે વિદ્યાર્થી મિત્રો કે સૌથી વિશ્વાસુ વ્યક્તિ હોય ને એ જ છે દગાખોર નીકળાશે એટલે યાદ રાખો કોની ઉપર વિશ્વાસ મૂકવો કોની ઉપર ન મૂકવો ને સમજી વિચારીને આપણે જીવનના એક એક કદમ છે ભરવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે વાતને આગળ લઈએ કે ઘટના બને છે કે સિરાજુદ્દૌલાનો સૌથી વિશ્વાસુ વ્યક્તિ છે કે મિરજાફરા યુદ્ધમાં એની સાથે દગો કરે છે અને મિરજાફરના દગા કરવા પછી આગળ ઘટના શું બને છે કે સિરાજુદ્દૌલા છે એ સિરાજુદ્દૌલાને ખબર પડી જાય છે એ પોતે આ વાતને સમજી જાય છે કે દગો થયો છે અને સિરાજુદ્દૌલા યુદ્ધ મેદાન છોડીને જયારે જાય છે ત્યારે સિરાજુદ્દૌલાને આ મીર જાફર નો પુત્ર હતો જેનું નામ છે મિરન સિરાજુદ્દૌલા જયારે જતો હોય છે ત્યારે આડો ઉભો રહી જાય છે મિરન સિરાજુદ્દૌલાને કે છે જાણે નહીં નહીં જવા દેવ કે છે અને આ મીરને શું કર્યું વિદ્યાર્થી મિત્રો સિરાજુદ્દૌલાની હત્યા કરી મીરને હત્યા કરી કોની હત્યા કરી છે વિદ્યાર્થી મિત્રો સિરાજુદ્દૌલા તો યાદ રાખી આપણે આટલા મુદ્દાને મીરને સિરાજુદ્દૌલાની હત્યા કરી નાખી છે મીરને હત્યા કરી સિરાજુદ્દૌલાની અને હવે આવે છે પરિણામ આપણે કોઈ પણ કાર્ય કરશું વિદ્યાર્થી મિત્રો એનું પરિણામ મળશે મળશે અને મળશે અહીંયા જે પ્લાસીનું યુદ્ધ થયું છે એના પરિણામ મળે છે પહેલું જ પરિણામ આપણને મળે છે કે બંગાળનો નવો નવાબ કોણ બને છે તો મીર જાફર બંગાળનો હવે નવાબ બનશે મીર જાફર ઓકે એ સિવાય બીજું પરિણામ શું છે તો અંગ્રેજોનો આ યુદ્ધથી જ ભારતમાં પગ પેસારો થયો અંગ્રેજોનો આ યુદ્ધથી ભારતમાં શું થયો પગ પેસારો થયો અને ત્રીજું કારણ છે કે અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી 24 પરગણાની જાગીર કોને મળી અંગ્રેજોને આ 24 પરગણા નામનો પ્રાંત છે એનો તમામ પ્રદેશ મળે છે અંગ્રેજોને ત્રણ બાબત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પ્લાસીના યુદ્ધથી બંગાળનો નવો નવાબ બન્યો છે મીર જાફર અંગ્રેજોનો પગ પેસારો છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોનો ભારતમાં સૌથી પહેલા જો લડાયેલું કોઈ યુદ્ધ હોય તો એ યુદ્ધ છે પ્લાસીનું યુદ્ધ અને આ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો આ યુદ્ધથી જ અંગ્રેજોનો ભારતમાં પગ પેસારો થયો પણ હા જો તમને પરીક્ષામાં પૂછી લીધો કે પ્લાસીનું યુદ્ધ થવા માટે જવાબદાર કારણ શું છે તો યાદ રાખજો પ્લાસીનું યુદ્ધ થવા માટે જવાબદાર કારણ છે કાળકોઠરીની ઘટના પ્લાસીનું યુદ્ધ થવા માટે જવાબદાર ઘટના જણાવો તો પ્લાસીનું યુદ્ધ થવા માટે જવાબદાર ઘટના છે કાળકોઠરીની ઘટના તો કે બંગાળનો નવાબ મીર જાફરબેનો સમજો વિદ્યાર્થી મિત્રો હવે વિચારો કે જેવી રીતે 1740 માં બંગાળનો નવાબ અલીવર્દી ખાન છે બંગાળને સ્વતંત્ર જાહેર કર્યું છે એ જેવી રીતે બંગાળમાં સ્વતંત્ર નિર્ણય લેતો હશે જેવી રીતે 1756 માં સિરાજુદ્દૌલા આવ્યો એ બંગાળમાં સ્વતંત્ર નિર્ણય લેતો હશે શું એવી જ રીતે તમને લાગે છે કે અંગ્રેજોએ બંગાળનો નવાબ મીર જાફરને બનાવ્યો છે પ્લાસીના યુદ્ધ પછી તો શું બંગાળનો નવાબ મીર જાફર છે એ સ્વતંત્ર નિર્ણય લઈ શકતો હશે વિદ્યાર્થી મિત્રો જો તમે આ પૂછવા જાઓ પ્રશ્ન તમને પોતાને તો તમને જ જવાબ મળી જાય કે ના બંગાળના નવાબ છે અલીવર્દી ખાન સ્વતંત્ર નિર્ણય લઈ શકતો હતો સિરાજુદ્દૌલા લઈ શકતો હતો પરંતુ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો છે કોણે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ તો હવે એ જ અંગ્રેજોના ઈશારે એમને નાચવું પડશે કારણ કે બંગાળનો નવાબ મીર જાફરને અંગ્રેજોએ બનાવ્યો છે તો દૂર કરવાની સત્તા પણ અંગ્રેજોના હાથમાં છે અને આ અંગ્રેજો મીર જાફરના હાથે હવે ધીરે ધીરે બંગાળનું શોષણ કરવાનું શરૂ કરે છે આગળ આપણે સમજીએ કેવી રીતે પહેલું બંગાળનો નવાબ મીર જાફર બન્યો છે આ યુદ્ધથી અંગ્રેજોનો પગ પેસારો થયો અને 24
ચોવીસ પરગણાની જાગીર યા યુદ્ધથી મળી. પ્લાસીના યુદ્ધના મુખ્ય પરિણામ છે ત્રણ. ચાલો ડન. આગળ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્લાસીનું યુદ્ધ થઈ ગયું છે અને આ પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોનો ભારતમાં પગ પેસારો થયો. અંગ્રેજો સમયાંતરે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? એ જાણે છે કે બંગાળમાં આપણે જે બંગાળના વેપારીઓ જે વેપાર કરે છે ત્યાં જો કદાચ આપણે પોતાનો વેપાર છે એનો કબજો જમાવીએ, કારણ કે પ્લાસીના યુદ્ધ પછી આપણો જે બંગાળનો નવાબ છે વ્યક્તિને તો આપણે જ નિમણૂક કરેલી છે, આપણે ઈશારે જ કામ કરવાનો છે, તો એક કામ કરીએ, બંગાળનો નવાબ આપણે નિમણૂક કરેલો વ્યક્તિ છે તો હવે એને આપણે કહીએ કે બંગાળમાં વેપાર કરતા અંગ્રેજો છે એ અંગ્રેજો માટે તમે ટેક્સ ફ્રી વેપાર રાખો, જ્યારે અંગ્રેજો સિવાયની તમામ પ્રજા પાસેથી તમે ઊંચા કરવેરા લેવાનું શરૂ કરો. સમયાંતર બનશે શું વિદ્યાર્થી મિત્રો? અંગ્રેજોની 100 રૂપિયાની વસ્તુ ઉપર એક પણ રૂપિયાનો બંગાળમાં ટેક્સ નથી લેવાતો, એ 125 150 175 માં વેચી શકશે. જ્યારે એ જ વસ્તુ સામે છે બીજી કોઈ પ્રજા છે, બીજી કોઈ પ્રજા એટલે કે માની લો બંગાળની સ્થાનિક પ્રજા, એને એ વસ્તુ છે એની 100 રૂપિયાની વસ્તુ ઉપર સામે બીજા 100 રૂપિયાનો ટેક્સ લેવાનું શરૂ કર્યું બંગાળના નવાબે મીર જાફરે. કોના કહેવાથી? અંગ્રેજોના કહેવાથી. હવે બંગાળના જે વેપારીઓ છે એને 100 રૂપિયાની વસ્તુ 200 રૂપિયામાં પડે છે, કારણ કે 100 રૂપિયા વધારાનો ટેક્સ છે તો 200 રૂપિયા પડતર થાય, એને વેચવી હોય તો 200 કરતા વધારેમાં જ વેચી શકશે, 200 કરતા ઓછામાં નહીં. અને અંગ્રેજો છે એ 100 રૂપિયાની વસ્તુ ઉપર એક પણ રૂપિયાનો ટેક્સ નહીં, તો અંગ્રેજો 125 150 200 ગમે ભાવમાં વેચી શકશે. તો સમયાંતરે શું છે વિદ્યાર્થી મિત્રો? કે બંગાળ છે બંગાળના વેપારીઓનું શોષણ શરૂ થયું. બંગાળનો નવાબ સિરાજ, બંગાળનો નવાબ મીર જાફર અંગ્રેજોના ઈશારે નાથતો થયો અને બંગાળના વેપારીઓનો ધંધો ધીરે ધીરે ઠપ થવા લાગ્યો અને સામે અંગ્રેજો ધીરે ધીરે મજબૂત અને શક્તિશાળી બનવા લાગ્યા. આ મીર જાફર છે ને વિદ્યાર્થી મિત્રો ખૂબ ટૂંકા સમયમાં સમજી ગયો કે આ બંગાળનો નવાબ બનીને મને કોઈ ફાયદો થયો નથી, મારી જ બંગાળની પ્રજાનું મારી જ પાસે અંગ્રેજો શોષણ કરાવે છે. અને અંગ્રેજો છે એ અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, બંગાળની પ્રજાનું શોષણ શરૂ કરાવ્યું અને આ મીર જાફર ખૂબ ટૂંકા સમયમાં સમજે છે અને નક્કી કર્યો કે મારે આ અંગ્રેજોને વિરુદ્ધ કાંઈક કરવું છે. અને એ જ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો એક યુદ્ધ પણ થાય છે, બેદરાનું યુદ્ધ. બેદરાનું યુદ્ધ ક્યાં વર્ષે થાય છે? 1759. ઓકે, ક્યાં રાજ્યમાં યુદ્ધ થાય છે? બિહારમાં. ઓકે, આ યુદ્ધ કોની કોની વચ્ચે થાય છે? આ યુદ્ધ થાય છે અંગ્રેજ અને ડચની વચ્ચે. આ યુદ્ધમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ડચ લોકોનો પરાજય થયો અને ડચ લોકો ક્યાં જતા રહે છે? ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા એ સમય ક્યાં નામે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો? મસાલા ટાપુ. બને છે શું વિદ્યાર્થી મિત્રો? કે આ જે મીર જાફર છે, જે બંગાળનો નવાબ બન્યો છે, એ મીર જાફર સમજી ગયો કે અંગ્રેજો મારા હાથે બંગાળના લોકોનું શોષણ કરાવે છે, ત્યારે મીર જાફર નક્કી કરે છે કે મારે અંગ્રેજો છે એની વિરોધ મારે કોઈ પણ પ્રજાને મદદ કરવી છે. અને ત્યારે એક બેદરાનું યુદ્ધ ખેલાય છે બિહારમાં. બિહારમાં 1759માં જ્યારે બેદરાનું યુદ્ધ ખેલાય છે, અંગ્રેજ અને એની સામે ડચ હોય છે, તો આ યુદ્ધમાં જે મીર જાફર છે એને અંગ્રેજો સાથે દગો કર્યો, કારણ કે એને તો કીધું હતું કે દગો તો મારે તમે તમારા લોહીમાં શું ગમે ત્યારે કરીશ. અને શું કરે છે મીર જાફરે? અંગ્રેજોનો સાથે દગો કર્યો, ડચને સાથ આપ્યો મીર જાફરે. સમયાંતરે શું થયું વિદ્યાર્થી મિત્રો? છતાં પણ ડચનો પરાજય થયો. ડચનો પરાજય થયો પણ અંગ્રેજોને ખબર પડી કે મીર જાફર છે એ આપણો દુશ્મન બન્યો છે અને મીર જાફર છે એને બંગાળના નવાબ પદથી શું કર્યો? દૂર કર્યો. બંગાળના નવાબ પદેથી મીર જાફરને દૂર કર્યો અને બંગાળનો નવાબ કોને બનાવે છે? મીર કાસિમ. મીર કાસિમ કોણ છે વિદ્યાર્થી મિત્રો? મીર કાસિમ છે એ બંગાળના નવાબ મીર જાફર છે ને એ મીર જાફરનો જમાઈ હતો. મીર જાફરના પુત્રનું નામ છે મીરન. મીર જાફરના પુત્રનું નામ શું છે? તો મીર જાફરના પુત્રનું નામ હતું મીરન. મીરન આપણે જોયું કે મીર જાફરનો પુત્ર છે. જ્યારે મીર કાસિમ કોણ છે? તો મીર કાસિમ છે મીર જાફરનો જમાઈ. બને છે શું કે આ બેદરાનું યુદ્ધ જે થાય છે એ બેદરાના યુદ્ધમાં ડચનો પરાજય થયો. ડચ લોકો ઇન્ડોનેશિયા જતા રહ્યા. ઇન્ડોનેશિયા એ સમયે મસાલા ટાપુ તરીકે ઓળખાય છે. ડચ લોકો વિદ્યાર્થી મિત્રો શાંતિ પ્રિય છે, કોઈ પણ પ્રકારે વેપાર છે વેપાર સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નથી. અંગ્રેજો તો હવે શું કરવા માંડ્યા હતા? ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? માત્ર ને માત્ર નફો કમાવાનો, વેપાર કરવાનો, નાણું કમાવાનો. પણ હવે ધીરે ધીરે અંગ્રેજો ભારતમાં શું કરવા લાગ્યા છે? કબજાની નીતિ શરૂ કરી છે, વિસ્તારવાદની નીતિ છે, ભારત દેશના પ્રદેશો કબજા કરવાનું શરૂ કરે છે. જ્યારે આ ડચ લોકો છે એ માત્ર ને માત્ર વેપારમાં જ માનતા. ડચ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે છે અહીંયા કાયમી ધોરણે અંગ્રેજો સાથે બબાલ થાય, લડાઈ યુદ્ધો કરવા પડે, એ બધું બંધ કરી દે. આપણો મુખ્ય ઉદ્દેશ્ય તો મરી મસાલા, તત્તેજાના લિવિંગ સુતરાઉ કાપડ, ગળે કોલસો છે. તો મરી મસાલા તો સારા ઇન્ડોનેશિયામાં મળે છે એટલે તેનું નામ મસાલા ટાપુ છે.
તો ડચ લોકો અહીંયા આ યુદ્ધ હારીને બેદરાનું યુદ્ધ 1759 માં હારીને ક્યાં જતા રહ્યા છે ઇન્ડોનેશિયા મસાલા ટાપુ તરીકે જાણીતો છે ત્યાં જતા રહ્યા નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં કોઈ દિવસ ડચ પ્રજા વેપાર કરવા નહીં આવે અને ઇન્ડોનેશિયામાં કોઈ દિવસ અંગ્રેજ પ્રજા વેપાર કરવા નહીં જાય ડન છે ચાલો સમયાંતરે શું થયું વિદ્યાર્થી મિત્રો એક બાબત હું તમને કહું સમજજો માની લ્યો કે અંગ્રેજ પ્રજા છે એ અંગ્રેજ પ્રજાને ખાલી એક યુદ્ધ જીતવું હતું પ્લાસીનું યુદ્ધ છતાં પણ અંગ્રેજોએ દગાનો સહારો લીધો હતો હા કે ના પ્લાસીનું યુદ્ધ 1757 માં એમને લડવું હતું જીતવું હતું છતાં એણે દગાનો સહારો લીધો ઓકે એના પછી અંગ્રેજો કયું યુદ્ધ લડ્યા બેદરાનું યુદ્ધ 1759 કોને હરાવી દીધા ડચને હવે સમયાંતરે શું થાય છે વિદ્યાર્થી મિત્રો બીજું એક યુદ્ધ થયું અને બીજું જે યુદ્ધ થાય છે એ યુદ્ધનું નામ છે વાડી વંશનો યુદ્ધ આ વાડી વંશનો યુદ્ધ ક્યાં થાય છે વાડી વંશનો યુદ્ધ થાય છે વર્ષ 1760 માં તમિલનાડુમાં થાય છે ઓકે આ યુદ્ધ કોની કોની વચ્ચે થાય છે અંગ્રેજ અને અંગ્રેજની સામે કોણ હોય છે ફ્રેન્ચ હોય છે ઓકે આ યુદ્ધમાં કોનો પરાજય થયો ફ્રેન્ચોનો પરાજય થયો ફ્રેન્ચો પાસે માત્ર શું વધે છે પોન્ડિચેરીના પ્રદેશો વધે છે જેમાં માહે યનમ અને કરાઈકનલનો સમાવેશ થાય છે ઓકે તો શું આખી સ્ટોરી છે એ તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો બને છે એવું કે વર્ષ 1760 માં તમિલનાડુમાં વાડી વંશનું યુદ્ધ થયું અંગ્રેજની સામે ફ્રેન્ચ છે ફ્રેન્ચનો પરાજય થતા માત્ર પોન્ડિચેરીના પ્રદેશ વેધા માહે યનમ કરાઈકનલ પણ સમજવાનું એ છે કે તમે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો કેટલા શક્તિશાળી છે કે અંગ્રેજોએ ડચને હરાવી દીધા અંગ્રેજોએ ફ્રેન્ચને હરાવી દીધા ભારતમાં આવનારી જે મુખ્ય ચાર પ્રજાઓ છે એ ચારેય પ્રજાઓમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો કેટલી શક્તિશાળી છે કે અંગ્રેજો એક પછી એક પ્રજાને દૂર કરતી ગઈ કઈ કઈ પ્રજાને અંગ્રેજોએ ફ્રેન્ચને હરાવ્યા અંગ્રેજોએ ફ્રેન્ચોનો ખાત્મો કર્યો અંગ્રેજોએ ડચનો ખાત્મો કર્યો પોર્ટુગીઝ છે એની સાથે તો કોઈ દિવસ યુદ્ધ કરવાના નથી અંગ્રેજો કારણ કે બંને દેશો વચ્ચે તો વૈવાહિક સંબંધો પ્રમાણ જોવા મળે છે તો ઘટના શું બની કે અંગ્રેજોએ પોતાના બે દુશ્મન સેનાઓનો ખાત્મો કરી દીધો એક ડચ છે અને બીજી પ્રજા છે ફ્રેન્ચ હવે મારે જે મુખ્ય વાત કેવી છે યાદ રાખી વિદ્યાર્થી મિત્રો અહીંયા જયારે આ વાડી વંશનું યુદ્ધ થાય છે ને તમિલનાડુ આ વાડી વંશના યુદ્ધ પાછળની ઘણી બધી સ્ટોરી છે યાદ રાખીએ આ અંગ્રેજો અને ફ્રેન્ચોની વચ્ચે કોઈ એક યુદ્ધ નથી થયું વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કુલ ત્રણ યુદ્ધો થાય છે અને એ ત્રણ યુદ્ધો અલગ અલગ થાય છે અને એ ત્રણ યુદ્ધો હું તમને અહીંયા બતાવવા માંગુ છું યાદ રાખીએ અંગ્રેજ અને ફ્રેન્ચો વચ્ચે કુલ ત્રણ યુદ્ધ થયા પહેલું 1744 થી 1748 માં થયું અંગ્રેજ અને ફ્રેન્ચની વચ્ચે હવે બીજું યુદ્ધ થાય છે 1749 થી શરૂ કરીને 1754 માં ફરી પાછું અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે અને ત્રીજું થાય છે 1756 થી શરૂ કરીને 1763 સુધી એ પણ અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે ઓકે પહેલું યુદ્ધ થાય છે અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે એમાં એક સંધિ થાય છે એક્સ લા ચેપલ સંધિ આ સંધિ ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખીએ ફ્રાન્સ નામનો દેશ છે એ ફ્રાન્સના એચન નામના શહેરમાં આ એક સંધિ થાય છે અને સંધિનું નામ છે એક્સ લા ચેપલ સંધિ ફ્રાન્સના એચન શહેરમાં થઈ ઓકે બીજા યુદ્ધમાં એક સંધિ થાય છે જેનું નામ છે પોન્ડિચેરીની સંધિ પોન્ડિચેરીની સંધિ અને ત્રીજા યુદ્ધમાં સંધિ થાય છે પેરિસની સંધિ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય યુદ્ધને ક્યાં એક નામે ઓળખવામાં આવે છે આ ત્રણેય યુદ્ધને નામે ઓળખવામાં આવે છે એગ્લો કર્ણાટક વોર એગ્લો કર્ણાટક વોર એ જેને આપણે એગ્લો કર્ણાટક યુદ્ધ કહેશું અંગ્રેજ અને ફ્રેન્ચોની વચ્ચે કુલ એક યુદ્ધ નથી થયું કુલ કેટલી વાર યુદ્ધો થયા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ વાર પહેલી વાર 1744 થી 48 બીજામાં 49 થી 54 ને ત્રીજું 56 થી 63 સમજીએ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો અને ફ્રેન્ચો બંને ક્યાં રહે છે બંને રહે છે યુરોપ ખંડમાં આ ઇંગ્લેન્ડ છે અંગ્રેજોનો વિસ્તાર છે આ ફ્રાન્સ છે હવે આ બંને પ્રજા વચ્ચે જ્યારે યુરોપમાં લડાઈ થતી હતી તો એ બંને પ્રજા વેપાર માટે ભારત પણ આવેલી હતી બંને પ્રજા વચ્ચે ત્યાં લડાઈ થાય એટલે ભારતમાં થતી અને પાછું અંગ્રેજો અને ફ્રેન્ચો બેનું ભારતમાં ફેક્ટરી પ્રથમ ક્યાં હોય છે સુરતમાં હોય છે તો બંનેને વેપાર માટે ભારતમાં પણ સંઘર્ષો શરૂ છે એક સમયે ઘટના એ બની કે ત્રીજું અંગ્રેજો અને ફ્રેન્ચોનું જે યુદ્ધ છે ને વિદ્યાર્થી મિત્રો જે સતત 7 વર્ષ સુધી ચાલે છે સતત કેટલા વર્ષ સુધી ચાલે છે 7 વર્ષ સુધી અને સતત 7 વર્ષ સુધી ચાલ્યું ને વિદ્યાર્થી મિત્રો એટલા માટે આ યુદ્ધને નામ આપવામાં આવે છે સપ્તવર્ષી યુદ્ધ સપ્તવર્ષી યુદ્ધ નામ આપવામાં આવ્યું સતત 7 વર્ષ સુધી ચાલ્યું એટલું અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે 1756 માં ઇંગ્લેન્ડમાં અરે
યુરોપ માં બાયદા ભારત બાયદા 57 માં ન્યા બાયદા ભારત બાયદા 58 બાયદા ભારત બાયદા 1960 માં ન્યા બાયદા ભારત માં બાયદા 1760 માં અંગ્રેજો નક્કી કર્યો કે હવે આ ફ્રેન્ચો ને દબાવી લે અને આ 1760 ના વાડી વંશ ના યુદ્ધ માં તમિલનાડુ માં આ અંગ્રેજો એ નક્કી કરેલું છે કે હવે આ ફ્રેન્ચો ને ધરવી દેવા છે હવે આપણે કાઈ પીછેટ કરવી નથી અને આ 1760 ના વાડી વંશ ના યુદ્ધ માં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો એ ફ્રેન્ચો ને તમિલનાડુ માં એવા માર્યા એવા માર્યા એવા માર્યા કે ફ્રેન્ચો એ કીધું કે ભાઈ અમારે ભારત દેશ માં કોઈ પ્રદેશ જોતો નથી માત્ર પોન્ડિચેરી ના માહી એનામાં એના ક્રાય કર્નલ માં વેપાર એમણે શરૂ રાખ્યો અને આ યુદ્ધ માં ફ્રેન્ચો નો શું થઈ ગયો ખાતમો ફ્રેન્ચો નો થયો પરાજિત યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કુલ 3 વાર છે આ યુદ્ધોની સિરીઝ ચાલે છે યુરોપમાં જેને પરિણામે બંને પ્રજા ભારતમાં છે એટલે ભારતમાં લડાઈ થતી હતી ઓકે આપણે જે મુખ્ય વાત કરવાની છે તે કે હવે અંગ્રેજો જોઈ લો કેટલા શક્તિશાળી છે વિદ્યાર્થી મિત્રો એ આપણે જોયું કે અંગ્રેજો પ્લાસીના યુદ્ધમાં 1757 માં જીતવા માટે એક સમયે અને દગાની જરૂર પડતી હતી એ જ અંગ્રેજો આજે બેદરાના યુદ્ધમાં 1759 માં ડચ લોકોને હરાવી દે છે અને આજે એ જ અંગ્રેજો છે વિદ્યાર્થી મિત્રો કે જે વાડી વંશના યુદ્ધમાં 1760 માં ફ્રેન્ચને હરાવી દે છે તો આનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો છે એ અંગ્રેજો હવે ધીરે ધીરે શક્તિશાળી બન્યા છે અંગ્રેજોએ બે પ્રજાને કાઢી મૂકી ડચ અને ફ્રેન્ચ પોર્ટુગીઝોને જ કાઢવાના નથી વૈવાહિક સંબંધો છે હવે ઘટના બની વિદ્યાર્થી મિત્રો એક બાબતને યાદ રાખો એક સમય હતો કે જ્યારે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવો હોય ને તો પણ મુઘલોની રજા લેતા હતા 1608 માં કેપ્ટન હોકિન્સ આવ્યો તો યાદ છે કે નહીં મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં અને આ જહાંગીર પાસે વેપારની મંજૂરી મેળવી હતી હા કે ના જહાંગીરને કીધું કે સાહેબ તમે વેપારની મંજૂરી આપો તો અમે વેપાર કરીએ જહાંગીરે આગ્રામાં વેપારની સ્પષ્ટ ના પાડી કે નહીં કોના વર્ચસ્વથી પોર્ટુગીઝો જો છોકરાઓ અહીંયા એક બાબતની ખબર પડે કે સમય બળવાન છે વ્યક્તિ નથી એ સમય દરમિયાન મુઘલોનો ભારતમાં દબદબો હતો અને મુઘલોની સાથે સૌથી સારી મિત્રતા હતી કોની પોર્ટુગીઝોની જહાંગીરે પોર્ટુગીઝોના વર્ચસ્વથી મુઘલોને અંગ્રેજોને છે વેપાર કરવાની ના પાડે છે અને આજે એ જ અંગ્રેજો છે એનો દબદબો તમે જોઈ લો છોકરા કે અંગ્રેજો પ્લાસીનું એક યુદ્ધ જીતે છે 1757 માં દગાનો સહારો લઈને 1759 માં ડચને હરાવે 1760 માં ફ્રેન્ચોને હરાવે છે અને આજે એ જ અંગ્રેજો છે એ હવે બક્સરનું યુદ્ધ લડશે અને આ બક્સરના યુદ્ધમાં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો છે કોઈ પણ પ્રકારના દગાનો સહારો લીધા વગર એક હારે 3-3 વ્યક્તિઓને હરાવી દેશે અને એ 3-3 વ્યક્તિઓને હરાવી દેશે ને એમાં કોણ આવી જશે વિદ્યાર્થી મિત્રો એમાં યાદ રાખીએ કે સાથે સાથે મુઘલોય આવી જશે એક સમય હતો કે અંગ્રેજો મુઘલોને પૂછ્યા વગર ભારતમાં પગ નહોતા મૂકી શકતા 1608 માં કેપ્ટન હોકિન્સને ના પાડી તો મુઘલો વેપાર નહોતા કરી શકા અંગ્રેજો વેપાર નહોતા કરી શકા 1613 માં સર ટોમસ રોને હા પાડી પછી વેપાર શરૂ થયો હે તો એ સમયે મુઘલોનો દબદબો છે પણ અત્યારે જોઈ લો એ જ મુઘલોનો પતન થઈ ગયો અને આ બક્સરનું હવે જ્યારે યુદ્ધ ખેલાશે ને વિદ્યાર્થી મિત્રો 1764 માં ત્યારે અંગ્રેજો એક નહીં બે નહીં 3-3 વ્યક્તિને એક સાથે હરાવશે છતાં પણ અંગ્રેજો કોઈ પણ પ્રકારનો દગાનો સહારો લેશે નહીં તો એનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજો આ પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 1757 થી શરૂ કરીને 1764 સુધીના આ 7 વર્ષના સમયગાળાની અંદર ભારત દેશની અંદર અંગ્રેજો ઘણા બધા શક્તિશાળી બન્યા છે કે એક યુદ્ધ જીતવા માટે એને દગાનો સહારો લેવો પડતો હતો હવે એ પછીના 7 વર્ષની અંદર અંગ્રેજોનો આત્મવિશ્વાસ એટલો વધ્યો છે ડચને હરાવી દીધા ફ્રેન્ચોને હરાવી દીધા હવે એનો આત્મવિશ્વાસ એટલો ડેવલપ થઈ ચૂક્યો છે કે કોઈ પણ પ્રકારની દગાની સહારાની જરૂર નથી પણ હવે તો અંગ્રેજો મુઘલોને આડે હાથ દેવા માંડ્યા મુઘલો આડે આવે એને મારતા હતા હવે આપણે જોઈએ એક યુદ્ધ ખેલાયું જેનું નામ છે બક્સરનું યુદ્ધ તો બક્સરનું યુદ્ધ સમજવા જઈએ વિદ્યાર્થી મિત્રો એની પહેલા આપણે બક્સરના યુદ્ધની પૂર્વ ભૂમિકા જોઈ લે બક્સરનું યુદ્ધ ક્યારે ખેલાય છે તો બક્સરનું યુદ્ધ ખેલાય છે 22મી ઓક્ટોબર 1764 ક્યાં રાજ્યમાં બિહારમાં ઓકે તો બક્સરના યુદ્ધ પાછળની સ્ટોરી શું છે બને છે કઈ કેવું વિદ્યાર્થી મિત્રો કે બંગાળનો નવાબ જે છે એ મીર જાફર હતો એ મીર જાફરે આપણે જાણીએ છીએ કે બેદરાના યુદ્ધમાં કોને સાથ આપી દીધો હતો ડચને સાથ આપ્યો એટલા માટે અંગ્રેજોએ બંગાળનો નવાબ મીર જાફરને ઉથલાવીને કોને બનાવ્યો હતો મીર કાસિમ
પણ વિદ્યાર્થી મિત્રો આ મીર કાસિમ છે ને ઈ તો મીર જાફર ને હારો કેવરાયો છે કારણ કે અંગ્રેજો માટે મીર કાસિમ નકામો હતો મીર જાફર અમુક વાત તો માનતો હતો અંગ્રેજો જેમ કે એમ નચાવતા હતા તો ખરા મીર જાફર ને મીર કાસિમ તો બહુ મહત્વકાંક્ષી હતો મીર કાસિમ છે એ બંગાળના ખેડૂતોનું શોષણ કરીને અંગ્રેજોનો જરા પણ હારો થવા દેતો નહીં બંગાળના વેપારીઓનો ધંધો છે ઠપ થઈને અંગ્રેજોનો જરાય વિકાસ થવા દેવામાં માનતો નહીં અને અંગ્રેજો સમજી ગયા કે મીર કાસિમ કરતા તો ક્યાંય હારો છે મીર જાફર હતો આપણે અમુક વસ્તુ તો માનતો હતો આ મીર કાસિમ તો આપણું કઈ માનતો જ નથી એટલે અંગ્રેજો મીર કાસિમ ને બંગાળના નવા પદથી ઉથલાવીને ફરી પાછા મીર જાફર ને લાવવાનો પ્રયત્ન કરે છે અને આ સમયે આ મીર કાસિમ નક્કી કરે છે કે આ શે હું તમારે બધું હે થોડોક ટાઈમ લાગે તો મારા હારાને બનાવો છો બંગાળના નવાબ થોડોક ટાઈમ લાગે તો મને બનાવો છો પાંચો મને ઉથલાવીને છે મારા હારાને બનાવો છો સાબિત શું કરવા માંગો છો કે તમે ધારો તમે નચાવો એમ અમે નાચી એમ મામારે ભારત દેશમાંથી ભૂરિયાર તમને જ કાઢી મૂકવા છે અને આ મીર કાસિમ ગયો કોની પાસે એ સમયે મુઘલ સલ્તનતનો શાસક હતો શાહ આલમ બીજો મુઘલ સલ્તનતના શાસક છે શાહ આલમ બીજા શાહ આલમ બીજા પાસે જાય છે કે છે કે સાહેબ અત્યારે ભારત દેશમાં તમારું વર્ચસ્વ છે એક સમય હતો સાહેબ કે તમને પૂછ્યા વગર છે આ મુઘલોને પૂછ્યા વગર અંગ્રેજો વેપાર નહોતા કરી શકતા 1608 માં કેપ્ટન હોકિન્સ આવ્યો તમારા દાદાના 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 દાદા છે જહાંગીરે વેપારની ગઈ ના પાડીથી વેપાર નહોતા કરી ગયા હા કે ના શાહ આલમ બીજો કે છે હા સાહેબ કે હવે એ જ અંગ્રેજો છે તમે જોઈ લ્યો છે અત્યારે ભારત દેશની અંદર કેવી ભયંકર છે બંગાળના લોકોની અત્યારે વેપાર ધંધો ઠપ બધું ઠપ કરી રહ્યા છે તો તમે સાહેબ અત્યારે મુઘલ શાસક હોવા છતાં તમે કાંઈ નથી કરતા સાહેબ તમારી જવાબદારીમાં છે ભારત દેશના બંગાળની આ પ્રજાનું શોષણ થાય છે શોષણ થતું અટકાવવું ત્યારે આ મુઘલ શાસક શાહ આલમ બીજો છે એ શાહ આલમ બીજાને પણ સાથે જાળવે છે અને આ એક યુદ્ધ ખેલાય છે જેમાં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજો વતી કોણ હોય છે અંગ્રેજો વતી હોય છે હેક્ટર મુનરો અને અંગ્રેજો વતી હેક્ટર મુનરો છે અને એની સામે કોણ છે એક તો આ મુઘલ શાસક છે જેનું નામ હોય છે શાહ આલમ બીજો બીજો કોણ છે એનો મિત્ર છે મીર કાસિમ નો અવધનો નવાબ સુજાઉદ્દોલા જો સિરાજુદ્દોલા તો મરી ગયો છે આ અવધનો નવાબ છે સરયુ નદીના કિનારે અવધ અયોધ્યા આપણો અને ત્રીજો છે મીર કાસિમ મીર કાસિમ છે મુઘલોને જઈને ઉશ્કેરે છે મુઘલ શાસક શાહ આલમ બીજાને યુદ્ધમાં જોડ્યા અવધના સુજાઉદ્દોલાને જોડ્યા અને પોતે મીર કાસિમ આવ્યો એક બાજુ છે અંગ્રેજો વતી એકલો હેક્ટર મુનરો સેના લઈને આવે છે કલ્પના તો કરો વિદ્યાર્થી મિત્રો એક સમયે મુઘલોનો દબદબો હતા કે એની મંજૂરી વગર વેપાર નહોતા કરી શકતા અંગ્રેજો અને આજે એ જ અંગ્રેજો એવા શક્તિશાળી બની ગયા છે કે એની સામે મુઘલ શાસક લડવા આવે છે છતાંય અંગ્રેજો લડે છે અને અંગ્રેજો છે એક સમયે 1757ના પ્લાસીના યુદ્ધમાં દગાનો સહારો લીધા વગર અંગ્રેજો જીતા ને જીતી નહોતા શકતા આજે એ જ અંગ્રેજો એવા શક્તિશાળી બની ગયા છે કોઈ પણ દગાની મદદ લીધા વગર એક બક્સરનું યુદ્ધ ખેલે છે છતાં પણ આ યુદ્ધમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો આ બક્સરના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો પરિણામ શું આવ્યું એની ઉપર આપણે નજર કરીએ તો પરિણામ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો એક સંધિ થઈ જેનું નામ છે અલ્હાબાદની સંધિ અલ્હાબાદની સંધિ થાય છે વર્ષ 1765 માં અને આ સંધિ મુજબ નક્કી કરવામાં આવ્યું કે બંગાળમાં હવેથી કેવું શાસન રહેશે દ્વિમુખી શાસન રહેશે દ્વિમુખી શાસન એટલે શું વિદ્યાર્થી મિત્રો હવેથી બંગાળમાં છે મહેસૂલ ઉઘરાવવાની તમામ સત્તા કોની છે અંગ્રેજની અને વહીવટ કરવાની તમામ જવાબદારી કોની રહેશે નવાબની સમજો વિદ્યાર્થી મિત્રો બક્સરના યુદ્ધમાં પરિણામ શું આવ્યું તો કે અલ્હાબાદની સંધિ થઈ અલ્હાબાદની સંધિ ક્યાં વર્ષે થાય 1765 માં બંગાળમાં કેવું શાસન આવ્યું દ્વિમુખી દ્વિમુખી એટલે શું હવેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોના હાથમાં વહી ગઈ અંગ્રેજોના વહીવટની જવાબદારી કોના હાથમાં રહી નવાબ સમજો વિદ્યાર્થી મિત્રો આ બક્સરના યુદ્ધમાં અંગ્રેજો વતી હેક્ટર મુનરોનો જ્યારે વિજય થાય છે ત્યારે એમણે સંધિ શું કરાવી વિજય કોનો થયો જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો અંગ્રેજોનો વિજય થયો અને શાહ આલમ બીજાની સાથે મુઘલ શાસક સાથે આ સંધિ થાય અલ્હાબાદની અલ્હાબાદ જેને હાલનું આપણે શું કહીએ છીએ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ પણ જ્યારે સંધિ થઈ ત્યારે તો અલ્હાબાદની જ નામ હતું તો અલ્હાબાદની સંધિ તરીકે જ ઓળખાશે યાદ રાખજો હાલમાં અલ્હાબાદનું નામ છે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં આવેલું છે બહેનો શું વિદ્યાર્થી મિત્રો જો હવે બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોની થઈ ગઈ સમજો વિદ્યાર્થી મિત્રો કદાચ માની લો કે અત્યારે જ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે લડાઈ થઈ હોય એમાં મહારાષ્ટ્ર જીતી ગયું હોય અને ગુજરાતમાંથી કરવેરા ઉઘરાવવાની સત્તા મહારાષ્ટ્રની થઈ ગઈ હોય તો મહારાષ્ટ્રના જે વ્યક્તિ છે એ ગુજરાતી પાસે વધારે મહેસૂલ ઉઘરાવે કે મહારાષ્ટ્રના વ્યક્તિ પાસેથી તો આપણે સમજીએ કે ગુજરાતી પાસેથી જ ઉઘરાવે કારણ કે મહારાષ્ટ્રના મરાઠી લોકો સાથે તો એની લાગણી હોય ઇમોશન હોય તો ગુજરાતી પાસેથી વધારે કરવેરા ઉઘરાવે અહીંયા એ જ ઘટના બની છે કે બંગાળનો
મહેસૂલ ઉઘરાવવાની સત્તા હવે અંગ્રેજોના હાથમાં આવી છે અને અંગ્રેજો હવે બંગાળના લોકો પાસેથી એની ઈચ્છા મુજબના કરવેરા લાગુ પાડે છે કે પોતાની મનગઢત કહાણીઓ દ્વારા છે કરવેરાની પોલિસી અમલમાં મૂકે છે અને હવે બંગાળનો નવાબ છે એની પાસે ખાલી વહીવટની જ સત્તા રહી છે નાણું ઉઘરાવવાની કોઈ સત્તા નથી એટલે નવાબ વહીવટમાં જરાય ધ્યાન નહીં દે અને અંગ્રેજો છે મહેસૂલ મનફાવે ઉઘરાવવાનું શરૂ કરશે સમયાંતરે બંગાળ છે બંગાળ બંને રીતે હેરાન પરેશાન થવાનું છે યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો હવે શું થાય છે હવે બંગાળમાં દ્વિમુખી શાસન અમલમાં આવી ગયું છે મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોના હાથમાં છે વહીવટની જવાબદારી નવાબના હાથમાં છે હવે હું તમને થોડાક બંગાળના ગવર્નર અને ગવર્નર જનરલની થોડીક માહિતી આપી દઉં તો ગવર્નર અને ગવર્નર જનરલની બાબત આપણે સમજવા જોઈએ તમને પરીક્ષામાં પૂછાઈ જશે વિદ્યાર્થી મિત્રો બંગાળના ગવર્નર અને ગવર્નર જનરલ હું બોલતો જાઉં છું એને ખાસ વ્યવસ્થિત રીતે સમજતા જજો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું શું તમને મુદ્દો આપું છું ગવર્નર અને ગવર્નર જનરલ ચાલો પ્રથમ મુદ્દો કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બંગાળનો પ્રથમ ગવર્નર હોય છે રોબર્ટ ક્લાઇવ બંગાળનો પ્રથમ ગવર્નર કોણ છે રોબર્ટ ક્લાઇવ હવે તમને એમ પૂછું વિદ્યાર્થી મિત્રો કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ છે વોરન હેસ્ટિંગ્સ કોણ છે વિદ્યાર્થી મિત્રો વોરન હેસ્ટિંગ્સ પણ પછી હું તમને હવે એવું પૂછી લઉં કે ભારતનો ગવર્નર જનરલ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ તો આનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો એક તર્ક તમને આપું કે અત્યાર સુધી આપણે બંગાળના ગવર્નર જનરલ કહેતા હતા પણ હવે ભારતનો શા માટે કહી દીધો કારણ કે અંગ્રેજોનું શાસન છે પહેલા માત્ર બંગાળ પૂરતું સીમિત હશે હવે એ જ અંગ્રેજોનું શાસન બંગાળ છોડીને આખા ભારત દેશમાં આવી ગયું હોય છે તો હવે બંગાળના ગવર્નર જનરલની જરૂર નથી પડવાની હવે જરૂર પડશે આખા ભારત દેશના ગવર્નર જનરલની તો ભારત દેશનો પ્રથમ ગવર્નર જનરલ બનીને કોણ આવે છે વિદ્યાર્થી મિત્રો તો ભારત દેશનો પ્રથમ ગવર્નર જનરલ બનીને આવે છે લોર્ડ વિલિયમ બેન્ટિંક લોર્ડ વિલિયમ બેન્ટિંક ઓકે હવે તમને એવો પૂછાઈ જાય કે ભારતનો પ્રથમ વાઇસરોય તો ભારતનો પ્રથમ વાઇસરોય જ્યારે પૂછવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પ્રથમ વાઇસરોય હોત છે લોર્ડ કેનિંગ વાઇસરોય નું પદ શરૂ કર્યું હતું આપણે 1858 ના ભારત શાસન અધિનિયમ અંતર્ગત અને ભારતનો પ્રથમ વાઇસરોય બનાવ્યો લોર્ડ કેનિંગને ઓકે ચાલો એનથી આગળ તમને પૂછવું હોય કે ભારતનો અંતિમ ગવર્નર જનરલ તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ભારતનો અંતિમ ગવર્નર જનરલ પૂછવામાં આવે તો યાદ રાખશું લોર્ડ માઉન્ટ બેટન પણ એમ પૂછવામાં આવે કે ભારતનો અંતિમ ભારતીય ગવર્નર જનરલ તો ભારતનો અંતિમ ભારતીય ગવર્નર જનરલ જ્યારે પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે યાદ રાખશું ચક્રવર્તી રાજગોપાલા ચારી આટલા પ્રશ્નો યાદ રાખજો કોન્સ્ટેબલમાં આમાંથી એક પ્રશ્ન આવવાની સંભાવના પૂરેપૂરી છે આપણે જોયો આ તર્ક શું છે આપણે જોયો એ મુદ્દો છે ગવર્નર અને ગવર્નર જનરલ તો હવે યાદ રાખીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ જો મને ગવર્નર પૂછવામાં આવે તો રોબર્ટ ક્લાઇવ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ વિલિયમ બેન્ટિંક ભારતનો પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ અંતિમ ગવર્નર જનરલ માઉન્ટ બેટન અને અંતિમ ભારતીય પૂછવામાં આવે ભારતીય તો થઈ જશે ચક્રવર્તી રાજગોપાલાચારી ડન છે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી થોડાક આગળના મુદ્દા તરફ આપણે જઈએ કે હવે અંગ્રેજોનું શાસન બંગાળ અને સમગ્ર ભારત દેશમાં ધીરે ધીરે થઈ જવાનું છે અને હવે અંગ્રેજો છે આખા ભારત દેશને તમરોળી નાખવાના છે તો હવે આગળનો મુદ્દો આપણે જોવા જઈએ મિત્રો અને સમયાંતરે વિદ્યાર્થી મિત્રો કે હવે જ્યારે આપણે આ ગવર્નર અને ગવર્નર જનરલનો મુદ્દો જોઈ રહ્યા છીએ ઘટના બને છે એવી કે આગળ જતા
સમયાંતરે આપણે જોઈ રહ્યા છીએ કે હવે ગવર્નર અને ગવર્નર જનરલોનું શાસન શરૂ થશે, જેમાં આપણે હવે બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવી છે. તો ઘટના શું બનશે વિદ્યાર્થી મિત્રો, વોરન હેસ્ટિંગ્સથી થોડાક મુદ્દાઓ તમને આપું કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોના હાથમાં આવે છે, અંગ્રેજોના હાથમાં. તો હવે જો મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોના હાથમાં આવે છે તો હવે વોરન હેસ્ટિંગ્સ શું કરશે, મહેસૂલ ઉઘરાવવા માટે એક વિભાગની રચના કરશે જેનું નામ છે મહેસૂલ વિભાગ. આ જ મહેસૂલ વિભાગને આપણે ઇંગ્લિશ કલેક્શન એટલે ભેગું કરવું, એકઠું કરવું. હવે મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે.